કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે આ સમયગાળા દરમિયાન પદ્ય વિભાગનો અભ્યાસ કરીશું. જ્યારે નિયમિત વર્ગો શરૂ થશે ત્યારે ગદ્ય લઈશું, એટલે મૌલિક કાવ્ય પહેલું, પછી ચોથા નંબરનું કાવ્ય છે આપણું જીવન અંજલિ થાજો. આ એક પ્રાર્થના કાવ્ય છે. શાળાની અંદર એસેમ્બલીમાં આ પ્રાર્થના ઘણી બધી શાળાઓમાં ગવાતી હોય છે. જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો, સરસ પ્રાર્થના છે. આ પ્રાર્થના લખનાર છે કરસનદાસ માનિક, કરસનદાસ નરસિંહભાઈ માનિક. તેમનો જન્મ કરાંચીમાં થયેલો. તેઓ આમ કહી શકાય કે જામનગરના હરિયાના ગામના વતની, હરિયાના. જીવન અંજલિ થાજો, પહેલા તો એ સમજીએ કે જીવન એટલે શું. તો જન્મના પહેલા શ્વાસથી લઈને અંતિમ શ્વાસ સુધીની આ સફર આપણી એટલે જીવન. હે ભગવાન, મારું જીવન અંજલિ થાજો. અંજલિ, અંજલિ એટલે હાથમાં પાણી કે પુષ્પ લઈને આપણે અર્ધી આપીએ છીએ, ખૂબ ખોબામાં, એને કહેવાય અંજલિ. અહીંયા અંજલિ થાજો એટલે કે મારું જીવન બીજાને કામ આવજો, મારું જીવન ઉપયોગી બનજો. પ્રભુ, હું સ્વાર્થ વૃત્તિને છોડીને નિસ્વાર્થ વૃત્તિથી જીવન વિતાવું, એવો મારો સ્વભાવ બનાવજો. મારે બીજું કશું જોઈતું નથી, ન હું જાજો માગું, મારે બીજું કઈ ના જોઈએ, પણ પ્રભુ મને એટલું આપજો કે મારું જીવન અંજલિ બને, બીજાને કામ લાગે, બીજાને ઉપયોગી થવું, આ જીવનની સાર્થકતા છે. હે પ્રભુ, જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. અહીંયા કવિ ભગવાન પાસે નિખાલસ હૃદય કેટલી સરસ માગણી કરે છે. જ્યારે આપણે પોતાના માટે માગીએ છીએ ત્યારે તે યાચના કહેવાય છે, પણ જ્યારે બીજા માટે માગીએ છીએ તો ભગવાનને પ્રાર્થના કહીએ છીએ કે હે પ્રભુ, હું બીજા માટે સારું જીવન જીવી શકું. આપણી આસપાસ જે કંઈ તકલીફો દેખાય છે એને દૂર કરવા હું પણ કંઈ કરી શકું, એવું પ્રભુ મને સામર્થ્ય આપો, એવી સમજ આપો. પરવર દિગાર એટલી સમજણ મને પારાવાર દે, સુખ જ્યારે અને જ્યાં આપે મને બીજાનો વિચાર દે. એ કવિની અહીંયા ભાવના છે કે ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. હે પ્રભુ, હું ભૂખ્યા કાજે ભોજન બનું અને જે તરસ્યો છે એના માટે જળ બનું. એનો મતલબ કે જે ભૂખ્યા મારી આજુબાજુ મને દેખાય એને હું ભોજન આપું, એક રોટલામાંથી અડધો રોટલો હું એને આપું, મારી આજુબાજુ કોઈ ભૂખ્યું ના રહે એ જોવાની જવાબદારી મારી છે. હાથી પણ ખોરાક ખાધા પછી પહેલો કોળિયો તો ફૂકારો મારીને ઉડાડી દે છે, કારણ કે એને ખબર છે એની આસપાસ કેટલાય નાના જીવજંતુ છે. પોતાના કોળિયામાં લાળગ્રંથિ ભેળવીને એ કૂચો કરેલો ખોરાક ઉડાડે છે, કારણ કે એની પર ઘણા નાના નાના જીવો નભતા હોય છે. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. જે તરસ્યું છે એના માટે હું જળ બનું, પાણી બનું, એને હું પાણી પાઉં. કોઈ ભૂખ્યું ને તરસ્યું મારી આસપાસ ના હોય પ્રભુ, એ મારે જોવું છે, મારે એવું કરવું છે. અને હા, સત કાર્ય કરતા કરતા ક્યારેય સંતોષ નથી લઈ રહ્યો, ધરાઈ નથી જવું, બસ આજનું આટલું પૂરું થયું. દિન દુખિયાના આંસુ લોતા, અંતર કદી ના ધરાજો, મારું જીવન અંજલિ થાજો. જગતની અંદર જે દિન દુખિયા છે, જે તકલીફ વાળા છે, એના દુઃખ દૂર કરતા કરતા સંતોષ ના થવો જોઈએ કે આજનું આટલું પતી ગયું,
હવે જે થાય એ કાલે જોયું જશે, ના મારું અંતર ધરાવવું ના જોઈએ, આ સારું કામ મારે નિરંતર કરવાનું છે. આવી કવિની ઈચ્છા છે, આવી ભાવના છે, આ કામ કર્યા જ કરો, કર્યા જ કરો. દિન દુખ્યાની સેવા, ભૂખ્યાને ભોજન, તરસ્યાને જળ, પ્રભુ હું આવું કરું ને તો જ મારું જીવન અંજલિ થયું કહેવાય. આમ કવિ ભગવાન પાસે અન્યની સેવા કરવાની શક્તિ માંગે છે. કવિ આગળ કહે છે કે સતની કાંટા ડી કેડી પર પુષ્પ બની પથરાજો. સત્યનો રસ્તો એ કાંટાનો રસ્તો છે. સત્યના રસ્તે ચાલવું એ સહેલું નથી, એ વિઘ્નથી ભરેલો છે, એ સંઘર્ષથી ભરેલો છે. પરંતુ પ્રભુ જે સત્ય માટે ચાલે છે, જે સત્ય માટે જીવે છે અને જે સત્યનો રસ્તો છે, એના માટે હું ફૂલ બનીને પથરાવવા માંગુ છું. પુષ્પ બની પથરાજો, પથરાજો એટલે ફેલાવું. કારણ કે સત્યના માર્ગે જનારના પગને હું કંઈક રાહત આપી શકું. સત્યના માર્ગે જે આગળ વધે છે એને હું સાથ આપું. સતની કાંટાળી કેડી, કેડી એટલે રસ્તો ને કાંટાળો એટલે મુશ્કેલ ભર્યો, સતનો એટલે સત્યનો, સત્યનો કાંટાળો રસ્તો, તે મારી શું ફરક બને છે? હું એક રસ્તે આગળ વધનાર માટે પ્રેરક બનું, પ્રોત્સાહક બનું, મદદરૂપ થવું. પુષ્પ બની પથરાજો અને ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરના પાજો. જગતના ઝેર એટલે આ કોઈ હલાહલ ઝેરની વાત નથી, આ કોઈ વિષની વાત નથી. અહીં જગતના ઝેરની સામે અમૃત થવાનું છે, એટલે કે કોઈ મારા માટે કાંઈ પણ વિચારે અથવા કોઈ મારું ખરાબ પણ ઈચ્છે, પણ હું એનું સારું ઈચ્છું. ડગલે ને પગલે થતા અપમાન, કોઈને કોઈ આવતી અડચણો, આ બધું ક્યારેક ક્યારેક આપણને ઝેર સમાન લાગે. સારા લોકોને ક્યારેક ક્યારેક દુર્જનોનો ત્રાસ પણ લાગતો હોય, ને એ પણ એક ઝેરનું પ્રતીક છે. પણ શું જેવા સાથે તેવા થવામાં મજા છે? કોઈ મને અપશબ્દ કહેશે તો શું એનો અપશબ્દ કહું? કોઈ મારું ખરાબ કરશે તો શું એનું ખરાબ કરું? ના, અહીંયા કવિની કેટલી મોટી ઈચ્છા છે કે કોઈ કદાચ ગુસ્સામાં મને જો પથ્થર પણ મારશે ને તો એ પથ્થરમાંથી સરસ મૂર્તિ બનાવીને એને પાછી આપીશ. કારણ હું એવો નહીં થઈ શકું પ્રભુ. ઝેર જગતના જીરવવાના છે, પચાવવાના છે, ને હવે આ ઝેર આપણે પચાવવાના છે. હવે આ હલાહલ ઝેર પચાવવા ફરી શંકર ભગવાન નહીં આવે. આ એક સજ્જનોએ કામ કરવાનું છે, આ એક સારા માણસોએ કામ કરવાનું છે કે ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરના પાજો, મારું જીવન અંજલિ થાજો. કવિએ આગળ કહ્યું છે કે વન થા ક્યા ચરણો મારા નિત તારે સમીપે જાજો. સમીપ એટલે પાસે. હે પ્રભુ, મારા જ્યાં ચરણો છે વન થાક્યા રહેજો. વન થાક્યા એટલે મને આ થાક ના લાગવો જોઈએ,